राज्य गृहमंत्री राजीनामानी मांग करी छे। अनंत पटेल वांसा बैठकना कोंग्रेसना धारासभ्य छे। पोताना मत विस्तारमां तेओ खूब ज सारी पकड़ धरावे छे। खेर गाम खाते तेओ कोई कार्यक्रममां गया हता, ते दरमियान परत फरती वखते केटलाक तत्वो द्वारा तेमनो अपर हुमलो करी देवामां आव्यो हतो, जेमां अनंत पटेलनी गाड़ीने नुकसान पहोंचाडवामां आव्यो हतो ने तेमने इजाग्रस्त पण करवामां आव्या हता। वांसा खाते हजारो लोको अनंत पटेल उपर थयेला हुमला बाद रस्ता पर उतरी आव्या हता। सूरत शहर प्रमुख भूपेन्द्र सोलंकीए जणाव्यु हतु कि आदिवासी युवान नेता अनंत पटेल पर थयेला हुमलाने अमे वखोड़ीए छीए। भारतीय जनता पार्टीना नेताओ अनंत पटेलनी लोकप्रियताथी गभरायेला छे। तेमने डरावानो प्रयास भाजप द्वारा करवामां आव्यो छे, परंतु ते तेमनी सौथी मोटी भूल छे। भाजपना ભીખુ આહીર द्वारा करवामां आवेलो हुमलो छे। हुमलो करनाराओ सामे तात्कालिक असरथी पगला लेवामां आवे, तेमज गृह राज्यमंत्रीए राजीनामुं आपी देवुं जोईए। अनंत पटेल आदिवासी नेता तरीके खूब ज सारी लोकप्रियता धरावे छे। भाजप सतत आदिवासीओने रीझवा माटे प्रयास करी रही छे। तेवा समये विधानसभानी चूंटणी पहेला थयेलो हुमलोए दक्षिण गुजरातमां अने खास करीने વાંસદા विधानसभा बैठक उपर भाजपने मोटुं नुकसान करावशे। आदिवासी समाज भाजपथी पहेलाथी ज नाराज होवानुं मानवामां आवी रह्युं छे। તે વચ્ચે તેમના યુવા નેતાઓ પર થયેલો આ હુમલો ભાજપની મોટી મત બેંક ઉપર અસર નાખશે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ નેતા વિરોધ પક્ષ સુરત મહાનગરપાલિકા, અમારા વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ પર નવસારીમાં ખેરાલુ ખાતે ભાજપના લુક્કા ગુંડાઓ દ્વારા હુમલો ઇશ્કારો કરવામાં આવ્યો છે। એ ઇશ્કારા હુમલાની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રી રજૂઆત કરવા આવ્યા છીએ કે ગુજરાતની સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે। કોંગ્રેસના ધારાસભ્યો સલામત નથી તો સામાન્ય પ્રજા કેવી રીતે સલામત હોઈ શકે? આજે બહેનોની સલામતી નથી, લોકોની સલામતી નથી, સામાન્ય પ્રજામાં લૂંટ ખૂન બળાત્કારના બનાવો દરરોજ બનતા જાય છે। આજે અમારા ચાર કાર્યકરો પર નરેન્દ્ર મોદીને કાળા વાવટા બતાવવા સંદર્ભે પાછાના કેસો કરવામાં આવ્યા છે, એનો અમે સખત વિરોધ કર્યો છે। કોર્ટમાં અમે કેસ દાખલ કર્યો છે, આ ઉપરાંત અમારા ઉપર રાયોટિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા ત્યારે આ ઉપરાંત અમારા બીજા કાર્યકરો અનંત પટેલ સહિત ધારાસભ્ય સહિત કાર્યકરો પર હુમલાઓ કરવામાં આવે છે। ભાજપની ગુંડાગીરી ગુજરાતમાં નહીં ચલાવી લઈશું। કોંગ્રેસ લડશે, કોંગ્રેસ જીતશે, કોંગ્રેસ ડરશે નહીં। ભાજપની આવી લુક્કાગીરી, ભાજપની આવી ગુંડાગીરી એ બુટલેગરના ઇશારે થાય છે। બુટલેગર કોણ છે, એ કોને સૂચના આપે છે? ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવામાં નિષ્ફળ ગયા છે। હર્ષ સંઘવીમાં જો જરા પણ શરમ જેવું બચ્યું હોય તો એક પણ મિનિટની રાહ જોયા વગર હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકે રાજીનામું આપી દેવું જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગણી કરીએ છીએ। આજે ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે, ગુજરાત ડ્રગ્સનો દરવાજો બની ગયું છે, ઉડતા ગુજરાત થઈ ગયું છે, ખૂન લૂંટ બળાત્કાર ચોરી હત્યાનો સિલસિલો દરરોજ થઈ ગયો છે। હર્ષ સંઘવી અને ભાજપ સરકારમાં જરાક પણ શરમ જેવું હોય તો રાજીનામું આપી ઘર ભેગા થઈ જવું જોઈએ એવી અમારી માંગણી છે। બે દિવસ પહેલાં અમારા વાંસદાના ક્રાંતિકારી જાબાજ ધારાસભ્ય કે જેમનો સૂત્ર છે દલિત આદિવાસી પર અન્ય અત્યાચાર થાય તો જે માણસ અર્ધી રાત્રે દોડી જાય છે એના પર ભાજપના બની બેઠેલા અસામાજિક તત્વો ગુંડાઓ અને મવાલીઓ દ્વારા 40 લોકોએ આનંદભાઈને ઘેરીને એના પર જે હુમલો કર્યો છે અને એને મોત જાનથી મારી નાખવાના પ્રયાસ હાથ ધરવામાં આવેલા હતા તેના વિરુદ્ધમાં આજે કલેક્ટર સાહેબના અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે, ગુજરાતમાં સામાન્ય માણસ સલામત નથી, જ્યારે ધારાસભ્ય સલામત નહીં હોય ત્યારે સામાન્ય માણસ કેવી રીતે સલામત હોઈ શકે? એના માટે આપણા જે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે વિના વિલંબે પોતાની નૈતિક જવાબદારી સમજીને કાયદા અને વ્યવસ્થાના કથળી ગયેલી સ્થિતિને ધ્યાને રાખી એને રાજીનામું આપવાની માગણી અમે કરી રહ્યા છે અને જે ગુંડા તત્વોએ આનંદ પટેલ પર હુમલો કર્યો છે એમને તત્કાળ પકડીને પાસામાં મૂકવો જોઈએ। નરેન્દ્ર મોદી સાહેબને અમારા ચાર આગેવાનોએ કાળા બાવઠા બતાવ્યા તેમણે પાસામાં મૂકી દીધા, એ બી જ્યારે આઝાદીની લડત લડનાર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને તો એક જ જેલમાં રાખેલા, પરંતુ નરેન્દ્ર મોદી સરકાર આ ગુજરાતની ભાજપ સરકાર એટલી બધી ગભરાઈ ગઈ છે કે અમારા ચાર આગેવાનોને અલગ અલગ જેલમાં મૂક્યા છે।
કે એ કોઈ કાવતરોના ઘડી કાઢે સરકારને ઉલથવા માટે માટે એકને અમદાવાદ એકને નડિયાદ એકને રાજકોટ એકને જામનગર એ બતાવે છે કે આ સરકાર કેટલી કોંગ્રેસના આગેવાનો છે અને સામાન્ય જાહેર જનતાથી ડરી ગઈ છે અને એ ડરે જ આવતી ચૂંટણીમાં એમને ખતમ કરશે એમના વિચારધારાને ખતમ કરશે અને કોંગ્રેસની સરકાર આ ગુજરાત રાજ્યમાં આવશે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.